नमस्कार टीवी विशेष साथे हूं छु जयेश हूं छु जिज्ञासा અને દ્વારકા થી સમાચાર આવી રહ્યા છે જિજ્ઞાસા કે દરિયા કાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અહીં સાગર રક્ષક દળના જવાનો અને સ્થાનિક પોલીસની ટુકડી તૈનાત છે એસઆરડી અને મરીન પોલીસની ટુકડીઓ પણ સતત અહીં પેટ્રોલિંગ કરી રહી છે લોકો દરિયા કાંઠાના વિસ્તારોમાં ન ફરે તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તે માટે અહીં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે સામાન્ય લોકોને સહેલાણીઓને યાત્રીઓને દરિયા કાંઠા પર જવા પર પ્રતિબંધ છે અને તેનું પાલન થઈ શકે તે માટે સતત અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઓખાના દરિયામાં ભારે પવન સાથે તોફાનની શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે સમુદ્રની જે લહેરો છે તે ઊંચે ઊંચે ઉછળી રહી છે સામાન્ય રીતે આ વિસ્તારની અંદર સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ સંભવિત ચક્રવાતની વચ્ચે લોકો અહીં આવે નહીં અને પોતાના જાન સામે જોખમ ઊભું ન કરે તે માટે સાગર રક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ ઉપરાંત જે સાગર રક્ષક દળના જવાનો છે તેઓને અહીંયા સમગ્ર જે કાંઠા વિસ્તાર છે તેની અંદર તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ સતત નિગરાની રાખી રહ્યા છે કે સામાન્ય લોકો દરિયાઈ વિસ્તારની અંદર અવર જવર ન કરે અને તેઓ કોઈ ગંભીર પરિસ્થિતિમાં ફસાય નહીં તે હેતુસર સ્થાનિક પોલીસને સાથે રાખીને આ વિસ્તારની અંદર જે સાગર રક્ષક દળના જવાનો છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અલગ અલગ ટુકડીઓ અલગ અલગ વિસ્તારોની અંદર તૈનાત કરવામાં આવેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારની અંદર જે તૈનાત જવાનો છે તેઓની સાથે વાત કરીશું શું સૂચના છે શું આદેશ છે અને શું પરિસ્થિતિ છે સાહેબ અત્યારે તો એવો આદેશ છે કે આ છે એ અહીંયા કોઈને લોકોને અવરજવર કરવા ન દેવા કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો મોજાનું કરંટ છે દરિયામાં છે એ દિવસે દિવસે કાલકતા આજ વધી ગયો છે અને એવી રીતે જોઈએ તો આ છે એ પાણી આવતું નહોતું અત્યારે તો આ ચોપાટી ઉપર પણ મોજાની છે એ પાણી ફરી વળે છે તો અત્યારે જોખમ ન થાય એના લીધે પબ્લિકને અવરજવરની મનાઈ કરવામાં આવી છે દરેક સામાન્ય દિવસોની અંદર કેટલા લોકો અહીંયા અવરજવર કરતા હોય છે અને કેવી પરિસ્થિતિ હોય છે સામાન્યના દિવસોમાં ઉનાળો હોય તો લગભગ 50% પબ્લિક અહીંયા આવતું હોય છે અત્યારે ઓલરેડી સાવ મનાય છે આખું ભરેલું હોય છે હા જી સામાન્ય દિવસોની અંદર અહીંયા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે પરંતુ અત્યારે જે છે સૂચના છે તંત્ર તરફથી તેને કારણે અહીંયા અવરજવર કરવા દેવામાં નથી આવતા આપને શું સૂચના છે આપને શું પગલાં લઈ રહ્યા છે અમારે 144 લાગુ કરેલી છે કે અહીંયા કોઈ બી અવરજવર કરે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈ દરિયા બાજુ સમુદ્ર કર કોઈને ફરકવા દેવા નહીં સમુદ્રના વિસ્તારની અંદર કોઈને ફરકવા દેવા નહીં સામાન્ય ભાષામાં કહીએ તો દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે પરંતુ જે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તે આગામી દિવસોની અંદર એટલે કે આગામી 2 દિવસોની અંદર જો ચક્રવાતની જે સ્પીડ આગળ વધે અને આ વિસ્તારની અંદર આવે તો વધુ મોજા ઉછળી શકે છે અને માનવીય ખતરો પણ ઊભો થઈ શકે છે તે હેતુસર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર છે તેઓએ સંકલનમાં રહીને જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેના ભાગરૂપે સાગર રક્ષક દળ અને સ્થાનિક પોલીસના જવાનો દરિયાકાંઠા વિસ્તારની અંદર તૈનાત કરવામાં આવેલા છે અને તેઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી TV9 ઓખા